નમસ્કાર વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં? સરસ મજામાં છો એવું આપણે આશા રાખીએ છીએ. ઓનલાઈન ક્લાસમાં આપણે પાછા મળીએ છીએ. લાસ્ટ ટાઈમ આપણે સંતુલન ચેપ્ટરમાં જે ભૌતિક સંતુલન છે, ભૌતિક સંતુલન પૂરું કર્યું. આજનો આપણો ટોપિક છે રાસાયણિક પ્રક્રમમાં સંતુલન અથવા તો ગતિશીલ સંતુલન. રાસાયણિક પ્રક્રમમાં સંતુલન અથવા તો ગતિશીલ સંતુલન, બરાબર, એના વિશેની આપણે વાત કરવાની છે. જેમ ભૌતિક સંતુલનમાં શું થતું હતું કે કોઈ પણ પ્રક્રિયા છે સંતુલન અવસ્થાએ પહોંચતી હતી, મતલબ કે જ્યારે પ્રક્રિયકો અને નિપજો અને નિપજોમાંથી પ્રક્રિયકો બનતા હોય, પ્રક્રિયકોમાંથી નિપજો બનતી હોય એનો ગુણોત્તર અચળ રહે ત્યાં સુધી પ્રક્રિયા ચાલુ રહે તેવું આપણે કાલે કહેતા, બરાબર, લાસ્ટ લેક્ચરમાં વાત કરતા હતા. અને એના ઉપરથી ઉદાહરણ જોયા હતા, ઘન પ્રવાહીનું ઉદાહરણ જોયું હતું, ઘન વાયુનું ઉદાહરણ જોયું હતું, પ્રવાહી બાષ્પના ઉદાહરણ જોયા હતા, આવા ઘણા બધા ભૌતિક ઉદાહરણ જોયા હતા કે જે આપણે નરી આંખે જોઈ શકતા હતા. એવા ભૌતિક સંતુલન વિશે આપણે વાત કરી. આજનો આપણો ટોપિક છે રાસાયણિક પ્રક્રમમાં સંતુલન અને ગતિશીલ સંતુલન. ભાઈ, પ્રક્રિયા થાય છે ખરી, એના વચ્ચે સંતુલન પણ થાય છે, પણ આપણને દેખાતું નથી. મારી આગે જેમ દેખાતું ભૌતિક સંતુલનમાં એમ આ વસ્તુ આપણને દેખાશે નહીં. તો શું કરવું પડે? તો કે ભાઈ, એના માટે પ્રયોગો કરવા પડે. તો એ પ્રયોગોને આધારે આપણે રાસાયણિક પ્રક્રમમાં સંતુલન અથવા તો ગતિશીલ સંતુલન છે એને સમજવાનું છે. માનો કે કોઈ પણ પ્રક્રિયા છે, પ્રક્રિયકમાંથી નિપજ બને છે, એક સમયે પુરોગામી પ્રક્રિયાનો વેગ કેવો હશે? વધારે હશે, મતલબ કે પ્રક્રિયકમાંથી નિપજ છે વધારે થતી હશે. હવે પ્રક્રિયક છે એ પૂરા થઈ જશે અને નિપજ બનશે તો શું થશે? તો કે નિપજમાંથી જો પાછળ પ્રક્રિયક બનતા હશે, મતલબ કે પ્રતિગામી પ્રક્રિયા હશે તો શું થશે? તો કે પાછો પ્રતિગામી દિશામાં વેગ છે આગળ વધશે. તો ત્યારે પુરોગામી પ્રક્રિયાનો વેગ કેવો હશે? ધીમો હશે, અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ વધારે હશે. આમથી આમ અને આમથી આમ એવો ત્યાં સુધી ચાલુ રહેશે કે જ્યાં સુધી પ્રક્રિયકનો જેટલો જથ્થો હોય એટલો જ જથ્થો નિપજનો ન મળે, અથવા તો પ્રક્રિયક અથવા તો નિપજનો ગુણોત્તર, પ્રક્રિયક નિપજનો ગુણોત્તર લઈએ તો એ ગુણોત્તર અચળ આવે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે. તો એવી રાસાયણિક પ્રક્રિયાના સંતુલન વિશે આપણે વાત કરવાની છે. માનો કે હું એક પ્રક્રિયાનું ઇક્વેશન લઈ લઉં. માનો કે કોઈ પણ એક રાસાયણિક પ્રક્રિયા કે એવી છે કે a + b માંથી c + d આવે છે મને. a + b શું છે ભાઈ? તો કે એને આપણે વર્ષોથી કરીએ છીએ એટલે પ્રક્રિયકો કહેવાય. c + d તો કે હવે ખબર છે કે બહુ મોટા અને નિપજ કહેવાય. a + b c + d પ્રક્રિયકોમાંથી નિપજ આવે છે. શરૂઆતના સમયે શું હશે? તો કે નિપજ બની હશે નહીં, માત્ર ને માત્ર શું હશે? પ્રક્રિયકો. જેમ જેમ સમય પસાર થતો જશે એમ પ્રક્રિયકોમાંથી નિપજ બનતી જશે. એનો મીનિંગ એમ કે પ્રક્રિયકોની સાંદ્રતા ઘટતી જશે, નિપજોની સાંદ્રતા વધતી જશે. એક સમય એવો આવશે કે સંતુલન અવસ્થા આવશે, મતલબ કે જેટલો પ્રક્રિયકનો જથ્થો હશે એટલો જ નિપજનો જથ્થો હશે, અથવા તો જેટલો પ્રક્રિયકોમાંથી નિપજ બનવાનો વેગ હશે એટલો જ નિપજમાંથી પ્રક્રિયકો બનવાનો વેગ હશે. તો એ જ બાબત મેં અહીંયા ગ્રાફમાં બતાવેલી છે. આ ગ્રાફ સાંદ્રતા વર્સિસ સમય, સાંદ્રતા વિરુદ્ધ સમયનો ગ્રાફ છે. જે રેડ કલરની છે લાઈન, કે રેડ કલરની લાઈન પ્રક્રિયકો માટે છે, બરાબર. એ પ્રક્રિયકોની સાંદ્રતા શરૂઆતમાં મહત્તમ હતી, જેમ સમય પસાર થતો જાય છે એમ પ્રક્રિયકોની સાંદ્રતા ઘટતી જાય છે. નિપજોની સાંદ્રતા શરૂઆતના સમયે આયા શું હોય? તો કે ઝીરો સમય હોય, અને ઝીરો સમયે નિપજોની સાંદ્રતા કેવી છે? ઝીરો છે. જેમ જેમ સમય પસાર થતો જાય છે એમ પ્રક્રિયકોની સાંદ્રતા વધે, નિપજોની સાંદ્રતા વધતી જાય છે અને પ્રક્રિયકોની સાંદ્રતા ઘટતી જાય છે. આ જે છે સંતુલન અવસ્થા છે. જો વેગનો વેગ સરખો છે, જેટલો પ્રક્રિયકમાંથી નિપજ બને છે એટલો જ નિપજમાંથી પ્રક્રિયક બને છે, આ શું છે? સંતુલન અવસ્થા છે. શું છે? સંતુલન અવસ્થા છે. તો આ રીતના રાસાયણિક પ્રક્રમની આપણે વાત કરવાની છે. આ તો સાહેબ તમે એબીસીડીમાં પૂરું કરી દીધું. એબીસીડીમાં અમને ખબર પડે નહીં. એબીસીડી તો ઇંગ્લિશમાં હોય. તમને તમે અમને કે કેમેસ્ટ્રી
एग्जांपल आपको केमिस्ट्री में एक रिएक्शन आपको कहना है कि हमें रासायनिक प्रक्रियाओं के संतुलन ने समझा सके बराबर है अपना केमिस्ट्री में एक एग्जांपल आप ये बात कर लो हेबर विधि बराबर हेबर विधि એટલે તો કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન ભેગો થાય અને એમોનિયા બને બરાબર થઈ ગયું કેમિસ્ટ્રી નું એક્ઝામ્પલ નાઇટ્રોજન અને હાઇડ્રોજન ભેગો થઈને એમોનિયા બને છે બરાબર ઈ હેબર વિધિ ની જો વાત કરીએ તો હેબર વિધિ માં શું થાય તો કે રિએક્શન ને કવું થાતું હોય ભાઈ N2 ગેસ ઈ શું કરે તો કે 3 મોલ્સ ઓફ H2 ગેસ સાથે પ્રતિક્રિયા કરીને 2 મોલ્સ ઓફ એમોનિયા ગેસ બનાવે બધું જ ગેસ માં હોય આ બે ને શું કહેવાય પ્રક્રિયકો આને શું કહેવાય નિપજ કહેવાય આના જેવું જ થાશે થાશે શરૂઆતના સમયમાં પ્રક્રિયકની સાંદ્રતા મહત્તમ નિપજની સાંદ્રતા 0 જેમ જેમ સમય પસાર થતો જાય ભાઈ એમ પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય નિપજની સાંદ્રતા વધતી જાય એક સમય એવો આવે કે સંતુલન અવસ્થા મળે સંતુલન અવસ્થા એ શું હોય જેટલો પ્રક્રિયકમાંથી નિપજ બને એટલો જ નિપજમાંથી પ્રક્રિયક બને અથવા તો બીજા શબ્દમાં કહેવું હોય તો જેટલો પ્રક્રિયકમાંથી નિપજ બનવાનો વેગ હોય એટલો જ નિપજમાંથી પ્રક્રિયક બનવાનો વેગ હોય ત્રીજા શબ્દમાં કહેવું હોય તો કહી શકાય કે પ્રક્રિયકોની સાંદ્રતા અને નિપજોની સાંદ્રતાનો ગુણોત્તર કોઈ પણ સમયે લ્યો એ અચળ આવે ત્યારે આ પ્રક્રિયા સંતુલનમાં છે એવું કહી શકાય સમજાણું હાસ પૂરું થયું થયું ને નથી બરાબર પૂરું થયું નથી હજી તો આપણે શરૂઆત કરી છે સંતુલન ચેપ્ટરની શરૂઆત કરી છે હજી પૂરું એમ થાશે નહીં એટલે આ પ્રક્રિયા મળી ગઈ આપણને ભાઈ સંતુલન વિશે પણ ખબર પડી ગઈ હવે આ જે જો આને એક ગ્રાફ બતાવ્યો છે મોલર સાંદ્રતા વિરુદ્ધ સમયનો ગ્રાફ છે જો શું થાય છે હાઇડ્રોજનની હાઇડ્રોજન જે કોઈ પ્રક્રિયક છે એની સાંદ્રતા ઘટતી જાય છે નાઇટ્રોજન જે પણ પ્રક્રિયક છે એની સાંદ્રતા ઘટતી જાય છે નિપજ છે એની સાંદ્રતા વધતી જાય છે આયા સુધી વાત કરીએ પછી જો અચળ રહે છે આ અચળ રહેવાનો મીનિંગ શું કામ તો કે આ પ્રક્રિયાને અહીં પુરોગામી દિશામાં જ બતાવી છે પણ હકીકતે આ પ્રક્રિયા છે ને એ પ્રતિગામી દિશામાં પણ થતી હોય મતલબ કે અહીં મારે કવું બતાવવું પડે સંતુલન અવસ્થા થતી હોય પુરોગામીમાંથી પ્રતિગામી પ્રતિગામીમાંથી પુરોગામી મતલબ કે એમોનિયામાંથી પાછો નાઇટ્રોજન અને હાઇડ્રોજન મળે હાઇડ્રોજન અને નાઇટ્રોજનમાંથી પાછો એમોનિયા મળે એટલે આ શું છે તો કે અહીંયા જે સંતુલન છે ને આ જે પ્રક્રિયક છે પ્રક્રિયકનો જથ્થો અચળ થઈ જાય છે અહીંયા નાઇટ્રોજનનો જથ્થો અચળ થઈ જાય છે અને નિપજનો જથ્થો અચળ થઈ જાય છે ખાલી શરૂઆતના સમયે વધારો કે ઘટાડો તમને જોવા મળે છે જો આ હાઇડ્રોજન છે એની સાંદ્રતા ઘટતી ગઈ પછી અહીંથી અચળ થઈ ગઈ નાઇટ્રોજનની સાંદ્રતા ઘટતી ગઈ ભાઈ અહીંથી અચળ થઈ ગઈ નિપજની સાંદ્રતા વધતી ગઈ ભાઈ અહીંથી અચળ થઈ ગઈ પણ શું કામ અચળ થઈ ગઈ કે તો તો ફરી તો કે ભાઈ એમોનિયામાંથી પાછો નાઇટ્રોજન અને હાઇડ્રોજન મળી જાય છે એ ઘટવા દેતી નથી એની સાંદ્રતા કારણ કે પ્રક્રિયા છે પ્રતિવર્તી પ્રક્રિયા છે પુરોગામી પ્રક્રિયા પણ થાય છે પ્રતિગામી પ્રક્રિયા પણ થાય છે ઓ ક્યારે થાય તો કે પ્રક્રિયા માત્ર ને માત્ર બંધ પાત્રમાં હોય તો ખુલ્લા પાત્રમાં હોય તો ગેસ ઉડી જાય તો ભાઈ પાછો નાઇટ્રોજન અને હાઇડ્રોજન ભેગો થઈ શકે નહીં પણ પ્રક્રિયા બંધ પાત્રમાં થતી હોય તો આવું થશે આ ગ્રાફ તમને આવો મળશે બાકી ગ્રાફ આવો મળવો જોઈએ ને એવો મળતો નથી કેવો મળ્યો મને આવો ગ્રાફ મળ્યો ના પ્રેક્ટિકલ ડેટા ઉપરથી મળ્યો એનો મીનિંગ એવો કે આ પ્રક્રિયામાં પુરોગામી પ્રક્રિયામાંથી પ્રતિગામી પ્રક્રિયા થાય છે પ્રતિગામી પ્રક્રિયામાંથી પછી પુરોગામી પ્રક્રિયા થાય છે સાહેબ એમું ન માનું એમું માનું નહીં તમે મને હજી કંઈક સાબિતી આપો હજી કંઈક પ્રૂફ આપો તો માનું એમ કાંઈ વાંધો નહીં તમને હજી એક પ્રૂફ આપો આપણે શું કરીએ તો કે હાઇડ્રોજનના સમસ્થાનિક લઈ લઈએ હાઇડ્રોજનના સમસ્થાનિક મતલબ કે હું ડ્યુટેરિયમનો ઉપયોગ કરીને પાછી આને આ જ પ્રક્રિયા કરું છું પ્રક્રિયા હું કેવી કરીશ તો કે પ્રક્રિયા હું હાઇડ્રોજનનો સમસ્થાનિક ડ્યુટેરિયમનો ઉપયોગ કરીશ એટલે પ્રક્રિયા કે આવી કરું છું નાઇટ્રોજન ગેસ પ્લસ 3 મોલ્સ ઓફ ડ્યુટેરિયમ ડ્યુટેરિયમ ને D2 કહેવાય એની સાથે પ્રક્રિયા કરતા મને 2 મોલ્સ ઓફ ND3 મળે છે
ઓફ Na3 મે શું કર્યું હાઇડ્રોજન નો સમસ્થાનિક લીધો સમસ્થાનિક એટલે શું વિચાર જો આવી ગયું છે બરાબર સમસ્થાનિક લીધો છે હાઇડ્રોજન નો સમસ્થાનિક પ્રોટોન નો અફેર હોય કે ઇલેક્ટ્રોન નો અફેર હોય ટ્રાય યોર સેલ્ફ થિંક યોર સેલ્ફ તમારી રીતે વિચારજો કે સમસ્થાનિક એટલે શું બરાબર છે તો મે હાઇડ્રોજન નો શું લીધો સમસ્થાનિક લીધો પાછી બાય પ્રક્રિયા કરી પ્રક્રિયા કાની આ કરી તો એક આશ્ચર્યજનક પરિણામ મળ્યું એક આશ્ચર્યજનક પરિણામ છે કેવું મળ્યું તો કે જો સમસ્થાનિક લીધા ને તો સમસ્થાનિક લીધા વખતે ભાઈ ગ્રાફ તો અવ જ મળ્યો મને ગ્રાફ અવ જ મળ્યો અને આ જે હાઇડ્રોજન અને ડ્યુટેરિયમ છે એના જે વજન ઈ વજન મે કેનાથી માપવા આવે કે ઈ વજન મે છે ભાઈ સ્પેક્ટ્રોમીટર ની મદદ થી બરાબર દોડ સ્પેક્ટ્રોમીટર માસ સ્પેક્ટ્રોમીટર એવો ઇન્સ્ટ્રુમેન્ટ આવે કે જેનાથી કોઈ પણ અણુ કે પરમાણુ નું વજન મેઝર કરી શકો ઈ સ્પેક્ટ્રોમીટર થી વજન માપવા તો હાઇડ્રોજન અને ડ્યુટેરિયમ ની જે બે પ્રક્રિયા કે બે પ્રક્રિયાના પરિણામો સરખા જ આવ્યા એનો ગ્રાફ પણ સરખો મળ્યો ગ્રાફ પણ કેવો મળ્યો તો કે સરખો જ મળ્યો હવે જ્યારે પ્રક્રિયાનું પૃથ્થકરણ કર્યું મતલબ કે સ્પેક્ટ્રોફોટોમીટર વડે પૃથ્થકરણ કર્યું ત્યારે શું મળ્યું તો કે એના જે સંયોજન છે તે મને સંયોજનના અપર રૂપો મળ્યા ઈ સંયોજનના શું મળ્યા અપર રૂપો અને અપર રૂપો કેવા મળ્યા તો કે NH3 મળ્યું મને ND3 મળ્યું પછી NH ડી મળ્યું NHD2 મળ્યું અને શું મળ્યું તો કે ND3 એક એક હાઇડ્રોજન છે એનું શું થતું ગયું તો કે રિપ્લેસમેન્ટ થતું ગયું છે એના મળે ડ્યુટેરિયમ મળે તો મને પટલા બધા સંયોજનના શું મળ્યા તો કે અપર રૂપો મળ્યા અને હાઇડ્રોજનના અપર રૂપો કેવા મળ્યા તો કે એક H2 મળ્યું એક HD મળ્યું અને એક HD2 આ બધું જ સેના મળે મળ્યું તો કે સ્પેક્ટ્રોમીટર ની મદદથી સ્પેક્ટ્રોમીટર ની મદદથી મને આ બધા સંયોજનના અપર રૂપો મળ્યા અને અપર રૂપોના મે દળો નિશ્ચિત કર્યા દળ છે વજન કોઈ કા તો બધાને વજન મળ્યા બધાને શું મળ્યા સંયોજનના અપર રૂપો અને આશ્ચર્યજનક પરિણામ મળ્યું સાહેબ શું મળ્યું તો કે આશ્ચર્યજનક પરિણામ એવું મળ્યું કે આ પ્રક્રિયા જેટલી સંતુલનમાં હતી ને એટલી જ સંતુલનમાં આ પ્રક્રિયા સરસ છે એનાથી આપણે શું ખબર પડી એટલે ભાઈ તમે તો કોઈ માણસ છો કોઈ વાત સમજતા નથી કે સમજાવું છું કે ભાઈ સંતુલન છે પણ તમે એક પછી એક પ્રૂફ માઇકે રાખો છો માઇકે રાખો છો કાઈ વાંધો નહીં મારી પાસે હશે એટલે તમને પ્રૂફ આપીશ તો એનો મીનિંગ શું થયો સાહેબ સંતુલનમાં આવતો ક્યાં શું તો કે સંતુલનમાં પ્રક્રિયા આવી ગઈ પ્રક્રિયા સંતુલનમાં આવી ગઈ એનો મીનિંગ એવો થાય કે પ્રક્રિયા છે આ જે હેબર વિધિની જે પ્રક્રિયા છે આ હેબર વિધિની પ્રક્રિયામાં શું થાય છે તો કે ગતિશીલ સંતુલન જોવા મળે છે મતલબ કે આ ગતિશીલ સંતુલન થાય છે એટલે પ્રક્રિયા પુરોગામી પ્રક્રિયામાંથી પ્રતિગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયામાંથી પાછી શું મળે છે પુરોગામી પ્રક્રિયા જો એકવાર સંતુલન સ્થપાઈ ગયું હોત તો પાછું પુરોગામીમાંથી પ્રતિગામી પ્રતિગામીમાંથી પુરોગામી થાત નહીં પણ એવું થાય છે એવું કોણ બતાવે છે આ ગ્રાફ બતાવે છે એનો મીનિંગ શું એનો મીનિંગ એવો થાય કે આપણે એવું સાબિત કરી દીધું કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે ગતિશીલ સંતુલનમાં હોય છે હા સંતુલનમાં હોય પણ સંતુલન કેવું હોય ગતિશીલ હોય મતલબ કે એ સંતુલનમાં આવી જાય તો પણ પ્રક્રિયકમાંથી નિપજ અને નિપજમાંથી પ્રક્રિયક બનવાનું જે ચક્કર છે એ ચક્કર તો ચાલુ જ રહેશે બરાબર એટલે હા સંતુલનમાં આવીને એટલે પ્રક્રિયા સ્ટેબલ થઈ જાય એવું હોતું નથી પ્રક્રિયામાં શું થાય છે કે પ્રક્રિયકમાંથી નિપજ અને નિપજમાંથી પ્રક્રિયક છે એ પાછી બનતી જશે બરાબર અને જ્યારે શું થાય તો કે જ્યારે પ્રક્રિયા એની એવું થાય કે જ્યારે કોઈ પણ પ્રક્રિયા ગતિશીલ સંતુલનને પહોંચે ત્યારે શું થાય જેટલો પ્રક્રિયકમાંથી નિપજ બને એટલો નિપજમાંથી પ્રક્રિયક બને મતલબ કે જે પ્રક્રિયક અને નિપજ છે એના ટોટલ દળમાં એના કુલ દળમાં કોઈ ફેરફાર થતો નથી એનો નેટ જે વજન છે એમાં કોઈ પણ ફેરફાર થતો નથી તો આ બાબત હતી રાસાયણિક પ્રક્રિયકમાં પ્રક્રમમાં મતલબ કે રાસાયણિક પદ્ધતિમાં સંતુલન એવા પ્રકારનું ગતિશીલ પ્રકારનું સંતુલન ભાઈ કેવું યાદ રાખજો ગતિશીલ સંતુલન
એવું સંતુલન ગતિશીલ પ્રકારનું સંતુલન હવે આપણે વાત કરીએ કે પ્રક્રિયા ભાઈ બે રીતના થાય અપૂર્વગામીના પ્રતિગામી તમે પ્રક્રિયા ગમી બદલી ચાલુ કરો અપૂર્વગામી બદલી ચાલુ કરો કે પ્રતિગામી પ્રક્રિયા બદલી ચાલુ કરો મતલબ કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન લઈને એમોનિયા બનાવો કે એમોનિયા લઈને પછી નાઇટ્રોજન અને હાઇડ્રોજન બનાવો પ્રક્રિયામાં કાઈ ફેર પડશે અને મતલબ કે પ્રક્રિયા થવાની છે એ જ રીતના થશે રાસાયણિક સંતુલન જે રીતના મળે છે એ જ રીતના મળશે એમાં કોઈ જાતનો ફેર પડશે નહીં એટલે રાસાયણિક પ્રક્રિયા સંતુલનને ગતિશીલ સંતુલનને પુરોગામી પ્રક્રિયા કે પ્રતિગામી પ્રક્રિયા સાથે કોઈ લેવા દેવા નથી એ માત્ર ને માત્ર શું કરશે સંતુલન મેળવવાની ટ્રાય કરશે જ્યારે સંતુલન મળશે ત્યારે જેટલો પ્રક્રિયકમાંથી નિપજ મળતો હશે એટલો જ નિપજમાંથી શું મળતું હશે પ્રક્રિયક મળતું હશે તો આ વાત થઈ એમોનિયાની હેબર વિધિની કોન્સેપ્ટમાં આપણે આ વાત કરી હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ કોઈને પણ હજી ન સમજાણું હોય તો આપણે હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ ભાઈ આપણે તમને સમજાવી દેવું છે બીજું આપણું કાંઈ મહત્વ નથી બીજું આપણું કોઈ એમ નથી તમને ખાલી સમજાવી દેવું છે એક્ઝામ્પલ લઈએ એચ આઈ બનવાનું હાઇડ્રોજન આયોડાઇડ બનવાનું માનો કે એચ ટુ બને છે એમાંથી આઈ ટુ બને છે ઈસુ આપે છે ટુ મોલ્સ ઓફ એચ આઈ એસ આ પણ એસ એસ સ્ટેટમાંની પ્રક્રિયા છે જો મેં ગ્રાફ અહીંયા જોયો છે સાંદ્રતા વર્સિસ સમયનો ગ્રાફ છે એચ ટુ અને આઈ ટુ શું છે તો કે પ્રક્રિયકો છે એચ આઈ છે શું છે નિપજો છે તો એનો પ્રેક્ટિકલ ડેટા પ્રમાણે જો ગ્રાફ દોરવા જઈએ તો ગ્રાફ ખોવો પડે છે આ જે વચ્ચેની લીટી છે વચ્ચેની લીટી શું છે તો કે સંતુલન સ્થિતિ છે એનો મીનિંગ એમ હવે તો ભાઈ ખબર પડી જાય છે સંતુલન સ્થિતિ એટલે શું થાય તો કે ત્યારે પ્રક્રિયકોમાંથી નિપજો જેટલી બનતી હશે એટલી જ નિપજોમાંથી શું બનતું હશે પ્રક્રિયકો બનતું હશે મતલબ કે આ જે અવસ્થા છે કેવી છે ભાઈ સંતુલન અવસ્થા મતલબ કે ત્યારે પ્રક્રિયકમાંથી જેટલો નિપજ બનશે એટલો જ નિપજમાંથી શું બનશે પ્રક્રિયક બનતો હશે તો આ પ્રક્રિયા છે HI આ H2I2 એની સાંદ્રતા ઘટતી જાય છે HI ની સાંદ્રતા સમય સાથે શું થતી જાય છે તો કે વધતી જાય છે બરાબર શું થતી જાય છે વધતી જાય છે મતલબ કે આમાં પણ તમે પ્રક્રિયક લઈને નિપજ બનાવશો તો પણ સંતુલન આવશે કેવું આવશે ગતિશીલ સંતુલન આવશે અને નિપજમાંથી પ્રક્રિયક બની જશે મતલબ કે એચઆઈમાંથી એચટુ નાઇટ્રો બનાવશો તો પણ શું થશે તો પણ તમને શું મળશે તો કે જે નિપજ છે નિપજ મળવાની જ છે નિપજ મળવાની છે તો આ હતી રાસાયણિક પ્રક્રમમાં સંતુલન અથવા તો ગતિશીલ સંતુલન સમજાણો ભાઈ બરોબર હવે આપણે આગળ વાત કરીએ તો રાસાયણિક સંતુલનનો નિયમ અથવા તો સંતુલન અચળક વિશે આપણે વાત કરવાની છે બરાબર રાસાયણિક સંતુલનનો નિયમ અથવા તો રાસાયણિક સંતુલનનો અચળક એ આપણે મેળવવાનો છે પાછી કોઈ પણ એક પ્રક્રિયા a plus b માંથી c plus d મળે છે તો આપણે ધારી લઈએ a plus b માં b માંથી c plus d મળે છે તો આ પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને નોર્વેના બે વૈજ્ઞાનિક હતા એક કેટ્રો મેક્સિમિયન ગુલબર્ગ અને બીજું છે પીટરવાન એને ઈસવીસન 1864 બે વૈજ્ઞાનિકો હતા એક કેટ્રો મેક્સિમિયન ગુલબર્ગ અને બીજા હતા પીટરવાન એને ઈસવીસન 1864 માં એક સંબંધ આપ્યો કે જે સંબંધને આપણે સંતુલન અચળાંક કહીએ છીએ એ સંતુલન અચળાંકને KC કીધું KC બરાબર શું આ ચોરસ કૌંસ છે ની સાંદ્રતા દર્શાવે છે શું દર્શાવે છે સાંદ્રતા મતલબ કે આને વાંચવું તો એ રીતના વંચાય કે KC is equal to C ની સાંદ્રતા ગુણાકારમાં D ની સાંદ્રતા ના છેદમાં A ની સાંદ્રતા into B ની સાંદ્રતા બરાબર આ રીતના એને વંચાય છે ચોરસ કૌંસ છે હંમેશા શું બતાવે સાંદ્રતા દર્શાવે છે એટલે ઈસવીસન 1864 માં કેટ્રો મેક્સિમિયન ગુલબર્ગે સંતુલન અચળાંકનું સમીકરણ આપ્યું કે CB નું ગુણાકાર કરો મતલબ કે નિપજના ગુણાકાર ના છેદમાં પ્રતિયોગનો ગુણાકાર કરો તો તમને સંતુલન અચળાંકનું સમીકરણ મળે અથવા તો સંતુલન અચળાંક તમને એક ચોક્કસ એક અચળાંક એક કોન્સ્ટન્ટ મળે કે જેને શું કીધું KC તેથી આ KC ને આપણે શું કહીએ છીએ સંતુલન અચળાંક C એટલે કોન્સન્ટ્રેશન એ છે અચળાંક છે અને C એટલે કોન્સન્ટ્રેશન આપણે સાંદ્રતામાં લઈએ છીએ એટલે સમીકરણ શું કહીએ છીએ KC અચળાંકને KC કહીએ છીએ હવે આ જે સં
પહેલાના સમયમાં જે સાંદ્રતા હતી સાંદ્રતાને દળના કોન્સેપ્ટમાં લેવામાં આવતી બરાબર સાંદ્રતા છે એને દળના કોન્સેપ્ટમાં લેવામાં આવતી હતી હવે તમે બુકમાં જોશો તો બુકમાં તમારે એક પ્રક્રિયા એક છે કે હાઇડ્રોજન અને આયોડિન બે ભેગું થાય મતલબ કે બેને 731 કેલ્વિન તાપમાને ગરમ કરો તો એમાંથી HI મળે છે કે જેમાં હાઇડ્રોજન 1 મોલ છે અને આયોડિન પણ 1 મોલ છે એમાંથી તમને 2 મોલ HI મળે છે તો એને જુદા જુદા તમને ટેબલમાં તમે બુકમાં જોશો તો 6 પ્રયોગો આપ્યા છે પ્રયોગો કેવા છે મતલબ કે પ્રેક્ટિકલ એને કેવા કેવા છે પ્રેક્ટિકલ 1 2 3 4 એમાં હાઇડ્રોજન અને આયોડિનની જુદી જુદી સાંદ્રતા લીધેલી છે મતલબ કે પ્રયોગ નંબર 1 થી 4 માં પુરોગામી પ્રક્રિયા તરફ પ્રક્રિયાને આગળ વધારી છે મતલબ કે હાઇડ્રોજન અને આયોડિન લઈ અને એ પ્રક્રિયા આગળ વધારી છે મતલબ કે એમાં હાઇડ્રોજનનું કોન્સન્ટ્રેશન સાંદ્રતા આપેલી છે આયોડિનની આપેલી છે અને એ સમયે જે બેને ભેગું કરો તો HI કેટલું મળે છે એ પણ એમાં તમને એક ટેબલ આપ્યું છે એ સમજવા માટે છે ટેબલ યાદ રાખવાનું નથી પણ પ્રક્રિયા શું થાય છે સમજવાની છે એટલે હું પણ અહીંયા ટેબલ નથી દોરતો એનો જે મીનિંગ છે પહેલા જે ચાર પ્રેક્ટિકલ જે પ્રયોગો કર્યા એમાં હાઇડ્રોજન અને આયોડિનની જુદી જુદી સાંદ્રતા લઈ અને HI મેળવ્યું મતલબ કે પુરોગામી દિશામાં પ્રક્રિયા આગળ વધારી છે પુરોગામી દિશામાં પ્રક્રિયા આગળ વધારી તો બધામાં એને એક જ પરિણામ મળ્યું એક જ પરિણામ શું મળ્યું કે બધામાં જાંબુડિયા રંગની તીવ્રતા છે ને અચળ આવી હવે જાંબુડિયા રંગ કેનો હોય આયોડિન હાઇડ્રોજન છે એ કલરલેસ હોય રંગહીન હોય જ્યારે આયોડિન છે ને જાંબુડિયા રંગનો હોય એટલે એમાં શું મળ્યું આયોડિનની તીવ્રતા અચળ મે આયોડિનની સાંદ્રતા અચળ મે મતલબ કે જાંબુડિયો રંગ છે એ અચળ મે બીજા બે પ્રયોગો કર્યા છેલ્લા બે પ્રયોગ નંબર 5 અને 6 પ્રયોગ નંબર 5 અને 6 ઉપરથી એને શું ખબર પડી તો કે પ્રયોગ નંબર 5 અને 6 એને HI લઈને લીધું મતલબ કે પ્રતિગામી દિશામાં પ્રતિ આગળ વધે અહીંથી આવી ગયા HI માંથી હાઇડ્રોજન અને આયોડિન મેળવ્યું હાઇડ્રોજન અને આયોડિન મેળવ્યું એટલે શું થયું તો કે આ જે ક્રમ 1 થી 4 કર્યા તેનાથી વિરુદ્ધ પરિણામ મળ્યું ઊંધું પરિણામ મળ્યું ઊંધું પરિણામ મળ્યું એટલે શું થયું તો કે પરિણામ ઊંધું મળ્યું એનો મીનિંગ એવો થયો કે ત્યાં એને જાંબુડિયા રંગની તીવ્રતા અચળ મળતી નથી ઘટતી જતી અથવા તો વધતી જતી પણ બેઝિકલી રીતે જોતા HI માંથી H2 અને I2 બને છે એનો મીનિંગ એવો થાય કે ભાઈ HI માંથી I2 બને છે તો જાંબુડિયા રંગની તીવ્રતા એ કેટલી કરી જોઈ વધતી જાય એટલે એને પરિણામ એ જ મળ્યું કે તીવ્રતા શું થતી હતી વધતી જાય તો આ રીતના એના 6 પ્રયોગો કર્યા હવે પ્રયોગ નંબર 1 2 3 4 4 પ્રયોગો કર્યા ને એના પરથી એને ખબર પડી કે હાઇડ્રોજનના મોલ જેટલા છે એના જેટલા જ આયોડિનના મોલ છે પણ જેટલા હાઇડ્રોજન અને આયોડિનના મોલ છે ને એનાથી HI ના મોલ અડધા મળે છે એનાથી HI ના મોલ અડધા મળે છે હકીકતમાં તો રિએક્શન આવું છે કે અહીંયા એક મોલ અહીંયા એક મોલ અહીંયા બે મોલ પણ એનું પરિણામ કેવું મળ્યું તો કે હાઇડ્રોજનના જેટલા મોલ છે એટલા જ આયોડિનના મોલ છે એનાથી HI ના મોલ કેવા છે અડધા છે જ્યારે પ્રયોગ નંબર 5 અને 6 કર્યા મતલબ કે પ્રતિગામી દિશામાં પ્રક્રિયા આગળ વધી હતી તો એના હાઇડ્રોજન અને આયોડિનનું પ્રમાણ કેવું મળ્યું સરખું હાઇડ્રોજન અને આયોડિન નું પ્રમાણ છે ને સરખું મળ્યું આવા એને પરિણામ મળ્યું મતલબ કે આપણે તો આ જ વસ્તુ જોવાની છે કે પુરોગામી દિશામાં પ્રક્રિયા આગળ વધતા હતા તો જાંબુડિયા રંગની તીવ્રતા હોય અચળ રહે છે કારણ કે આયોડિન છે અચળ રહે છે મતલબ કે ભાગ પણ ભાગ જતો છે હાઇડ્રોજન જ્યારે પ્રતિગામી દિશામાં પ્રક્રિયા આગળ વધે તો જે HI છે એ HI માંથી H2 ને I2 મેળવ્યું HI માંથી H2 ને I2 મેળવ્યું તો વિરુદ્ધ પરિણામ મળ્યું મતલબ કે જાંબુડિયા રંગની તીવ્રતા શું થતી જતી હતી વધતી જતી હતી તો આ પરિણામ છે એને મેળવ્યું હવે આપણે જો આગળ વાત કરીએ તો પ્રક્રિયા છે એ કોઈ પણ પ્રક્રિયા તમે કરો પ્રક્રિયા કરીએ છીએ આપણે HI વાળી પ્રક્રિયાને જ ધ્યાને લઈએ કોને ધ્યાને લઈએ HI વાળી પ્રક્રિયાને જ ધ્યાને લઈએ તો શું થાય ભાઈ કે આ પ્રક્રિયાથી H2 ગેસ પ્લસ I2 ગેસ એમાંથી શું મળે છે તો કે 2 મોલ્સ ઓફ HI ગેસ આ એક
एचआई ना बे मोल छे जितला मोल हो ने घातांक में जाए पचड़ांक में जितला मोल हो से घातांक में जाए ये बे मोल छे એટલે શું આવશે एचआई નો સ્ક્વેર ના છેદ માં પ્રક્રિયક ની સાંદ્રતા એટલે h2 आप
આપેલ તાપમાને આપેલ તાપમાને કોઈ પણ એક સંતુલનમાં રહેલી પ્રક્રિયા આપેલ તાપમાને કોઈ પણ એક સંતુલનમાં રહેલી પ્રક્રિયા ટાઈમ બહુ બતાવી દો આપેલ તાપમાને કોઈ પણ એક સંતુલનમાં રહેલી પ્રક્રિયામાં નિપજોની સાંદ્રતાના તત્વયોગ્યકીય ગુણાંકને તેમના ઘાતાંક તરીકે લખીને પ્રક્રિયકોના સાંદ્રતા માં રહેલા તેના તત્વયોગ્યકીય ગુણાંકને ઘાતાંક તરીકે લખીને નિપજોની સાંદ્રતાને પ્રક્રિયકોની સાંદ્રતા વડે ભાગતા જે સમીકરણ મળે તેને રાસાયણિક સંતુલનનો નિયમ કહેવામાં આવે છે એને રાસાયણિક સંતુલનનો નિયમ કહેવામાં આવે છે આ જે છે આ રાસાયણિક સંતુલનનો નિયમ છે અને આ જે કેસી છે કેસી છે શું છે તો કે એને સંતુલન અચળાંક કહેવામાં આવે છે કેસી ને શું કહેવામાં આવે છે સંતુલન અચળાંક કહેવામાં આવે છે તો આ છે સંતુલન અચળાંક હવે માનો કે પ્રક્રિયા કોઈ પણ એક એવી લખી કે બરાબર એમોનિયાની પ્રક્રિયા કેની સાથે કરવાની છે ઓક્સિજન સાથે તો એમાંથી મને નાઇટ્રોજન ઓક્સાઇડ અને H2O મળે છે અને બેલેન્સ કરવા માટે માહિતી 4 5 અહીંયા 4 નો અને 6 નો મળ્યો છે બેલેન્સ કરતા બધાને આવડે છે સારી રીતે 10 નો મળ્યો શીખી ગયા છે તો આ પ્રક્રિયા છે આ પ્રક્રિયા મારે સંતુલન રાસાયણિક સંતુલનના નિયમ પ્રમાણે લખવી છે તો કઈ રીતે લખી શકીશ જોજો KC બરાબર H2 અને I2 ના છેદમાં મારે શું લખવું
તો કે કે ઓ આપણે કે આને કેસીએસ કહી દો આને કેસી કહો આને કેસીએસ બરાબર આ સમીકરણ માટે શું થાય તો કે બે માટે જુઓ તો કેસી ડેશ બરાબર શું થાય તો કે 1 / કેસી વ્યસ્ત છે જુઓ આના કે આ વ્યસ્ત છે આમાં જે અંશમાં છે આમાં છેદમાં છે આમાં જે છેદમાં છે આમાં અંશમાં છે એટલે આપણે લખી શકીએ કેસી ડેશ બરાબર 1 / કેસી આને કે સમીકરણ નંબર સી અને શું કહી દઉં સમીકરણ નંબર સી એટલે આપણે લખી શકીએ કે પ્રતિગામી પ્રક્રિયા માટે પ્રતિગામી પ્રક્રિયા માટે આ કે પ્રક્રિયા છે પ્રતિગામી પ્રક્રિયા છે પ્રતિગામી પ્રક્રિયા માટે સંતુલન અચળાંક સંતુલન અચળાંક પુરોગામી પ્રક્રિયા પુરોગામી પ્રતિગામી પ્રક્રિયા માટે સંતુલન અચળાંક પુરોગામી પ્રક્રિયા માટેના સંતુલન અચળાંકનો વ્યસ્ત હોય છે મતલબ કે કેસી એસ અને કેસી એકબીજાના કેવા હોય છે હંમેશા વ્યસ્ત આ કોઈ પણ પ્રક્રિયા માટે છે એ શું પડે સાચું પડે છે એ શું છે કોઈ પણ પ્રક્રિયા માટે આ તમે જોશો પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયાના સંતુલન અચળાંકનો વેગ હંમેશા કેવો હોય તો કે વ્યસ્ત પ્રમાણમાં જ જોવા મળે છે કોઈ પણ પ્રક્રિયા માટે ચેક કરી લો કારણ કે એક પ્રક્રિયા માં જે કામ જતી હોય એક કેસી ડેશ બરાબર ઓલવેઝ 1 / કેસી આવવાનું છે પછી માનો કે બીજું કરીએ માનો કે આ રિએક્શન નું હાફ હાફ કરવા પાડે કરવાનું નક્કર હોય તો કે 1/2 H2O H2 1/2 I2 ગેસ એમાંથી તમને શું મળે તો કે HI ગેસ મે શું કર્યા HI ને એક મોલ તમને કાઢો એટલે મારે કેટલા કરવા પડે હાફ મોલ કરવા પડે બરાબર એ મારે શું કરવા પડે હાફ મોલ કરવા પડે આના માટે સમીકરણ મને શું મળે KC બરાબર HI ના છેદમાં H2 ની 1/2 ઇન્ટુ I2 ની કેટલી થાય 1/2 આ મને એક સમીકરણ મળે એના માટે આ પ્રક્રિયા દરેક પ્રક્રિયા માટે રાસાયણિક સંતુલનનું સમીકરણ તો આપણે શું કરી શકીએ મેળવી જ શકીએ બરાબર મેળવી જ શકીએ તમારે આને આખાને શું કરવું હોય મને કે મારે કે બધાને એક એક મોલ કરી દેવો હોય તો એમાં શું કરવું પડે HI નો સ્ક્વેર ના છેદમાં H2 ના છેદમાં I2 આ આખાની ઉપર 1/2 કરી દો તો 1/2 1/2 થઈ જાય એટલે HI થઈ જાય આ H2 થઈ જાય આ સુધી જાય I2 થઈ જાય તો આ કેસી HI નો સ્ક્વેર ના છેદમાં H2 ને I2 ઈ કેના જેવું થઈ ગયું કેસી જેવું થઈ ગયું ઈ કેના જેવું થઈ ગયું કેસી જેવું થઈ ગયું તો આ કેસી ની શું થાય એટલે કે આ કેસી બરાબર શું થાય કેસી / 1/2 ખબર પડી જો આ મોલ કરો તો સંતુલન અચળાંક પણ એક દૂતીયાંશ જેટલો ઘટે હું સાબિત શું કરવા માંગુ છું કે મોલ ની સંખ્યા ઘટાડો તેના સંતુલન અચળાંક પણ એટલો ઘટે આયા મારે આના જે સમીકરણ કરું તો શું કરવું પડે તો કે આ મને સ્ક્વેર કરવો પડે આયા એક એક ઘાત કરવી પડે તો આખાને 1/2 ભાગ આપી દો તો 1/2 ને 2 ઉડી જાય તો 1 થઈ જાય આયા h ના h ની મોલ પણ એક એટલી જાય તો આ મે શું કહેવાય કેસી કે કેસી ની ઉપર કેટલી ઘાત છે 1/2 ઘાત છે આયા લખી શકું કે કેસી બરાબર કેસી / 1/2 બરાબર કેસી બરાબર કેસી / 1/2 મતલબ કે જો સમીકરણમાં તમે શું કરશો તો કે એના મોલમાં ફેરફાર કરો તો શું થાય કે મોલમાં ફેરફાર કરો તો એના સંતુલન અચળાંકમાં પણ ફેર પડે એના સંતુલન અચળાંકમાં પણ ફેર પડે છે આ રીતના તમે જોશો તો જુદા જુદા સંતુલન અચળાંકના તમે જે સંબંધો છે એ સંબંધો મેળવી શકો છો બરાબર એ જ રીતના એ સંબંધો મેળવવા માટે તમને હું ત્રણ ટ્રીક આપી રહ્યો છું બરાબર કે ત્રણ રીતે તમે ડાયરેક્ટ સમીકરણ સંતુલન અચળાંકના સમીકરણ છે એ લખી શકો છો કઈ રીતે માનો કે પહેલી એક બાબત તો હતી કે સ્મોલ a ઇન્ટુ a સ્મોલ b ઇન્ટુ b u સ્મોલ c ઇન્ટુ c પ્લસ સ્મોલ d ઇન્ટુ d આ એક સમીકરણ તો છે આના માટે સંતુલન અચળાંક શું લખી શકાય તો કે KC એ તો આપણે સાબિત કર્યું હવે બીજું માનો કે ઊંધી પ્રક્રિયા થાય છે મતલબ કે સ્મોલ c વત્તા c સ્મોલ d વત્તા d એમાંથી સ્મોલ a ઇન્ટુ a પ્લસ સ્મોલ b ઇન્ટુ b તો શું લખી શકાય કે KC ડેશ બરાબર 1 / KC આ પણ આપણે જોયું અને ત્રીજું શું થાય છે
mol of DB આવું મળે છે તો તમે શું લખી શકો તો કે તમે આવું લખી શકો કે KC raise to n બરાબર KC KC raise to n બરાબર શું લખી શકો KC n ઘાત કે જે આપણે આપણે સાબિત કર્યું કે KC બરાબર KC raise to 1 by 2 આ સાબિત કરીને ઇન જનરલ તમે આ રીતે લખી શકો એટલે સંતુલન જે આવે છે તમે આ ત્રણ રીતે શું કરી શકો મેળવી શકો કોઈ પણ સમીકરણ માટે બરાબર કાર્બો રાસાયણિક સંતુલનનો નિયમ અને સંતુલન અચળાંક નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આપણે સમાંતર સંતુલન વિશે વાત કરીશું બરાબર આજે અહીંયા સુધી રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચર સુધી બધાને મહાદેવ હરિ